विशेष साथियों मनीषा, शहीद तेरी मौत ही तेरे वतन की जिंदगी, तेरे लहू से जाग उठेगी इस चमन में जिंदगी। कश्मीर मा पण एक जवान ने शहीदी हजारों कश्मीरियों ना दिल मा कश्मीरियत जगाड़ी दी थी, हजारों जिंदगियों ने जगाड़ी दी थी, कश्मीर ने हवानी दिशा बदली दी थी। जे कश्मीर मा थी हाथ मा पत्थर ले उभेली भीड़ ने तस्वीरों आती हती, त्यांथी हवे शहीद ना जय जयकार करती तस्वीरों आवी रही छे। जे कश्मीर माथी भारत विरोधी नाराओ संभळाता हता, त्यांथी ज हवे पाकिस्तान ना टुकड़ाओ पण जीवता लोको ने उघाड़ा पाड़ती तस्वीरों आवा लागी छे। कश्मीर ना सामान्य नागरिको हवे छाती ठोकी ने कही रह्या छे के हा, अमे भारतीय छे, आ धरती पर भारत नो तिरंगो लहरायो जोईए। અને કાશ્મીરમાં ઉઠી રહેલો આ પોકાર આતંકના આકાઓની ઊંઘ ઉડાડી રહ્યો છે। કાશ્મીરમાં સતત સળગતી હિંસાની આગ વચ્ચે, પથ્થરબાજીની વચ્ચે, ભારત વિરોધી નારાની વચ્ચે કેટલીક એવી પણ તસવીરો આવે છે કે જે આતંકના આંકાઓના ચહેરાઓ પર તમાશા સમાન છે। કાશ્મીરના લોકો જ હવે કાશ્મીરના દુશ્મનોને ખુલ્લા પાડી રહ્યા છે। ધરતીના સ્વર્ગને સળગાવનારા ગદ્દારોને એક પિતાનો આ જવાબ છે। જરા પાદરા ના દેશ કે લિયે, દેશ કે લિયે જાન ભી ના, દેશ કે લિયે કરવાનો કે બિલકુલ, મેં ખુદ તે કરી તૈયાર હું, ये मेरा बहादुर था, हम सब करवाना जाएंगे। आतंक ना आकाओं ने एक भाई नो आज जवाब छे। कहता हूँ कि मैं उधर आकर उनको मारूंगा, सेना में भर्ती होकर उधर ही अपनी पोस्टिंग करूंगा, उसी जगह जिस जगह औरंगजेब भैया थे हमारे, उसी जगह उनको भी मारूंगा। आजादी ना नाम पर कश्मीर ने सतत सड़कतू राखनारा દરેક વ્યક્તિને જવાબ આપી છે એક શહીદના જનાજામાં ઉમટેલી આપણે। આ કોઈ સામાન્ય ભીડ નથી, આ એવા લોકો છે જે કાશ્મીરને પોતાની માતૃભૂમિને ફરી વખત સ્વર્ગ બનાવવા ઈચ્છે છે। આ એવા લોકો છે જે કાશ્મીરમાં પથ્થર અને ગોળીઓ નહીં, માત્ર હરિયાળી જોવા ઈચ્છે છે। આ ભીડ છે સાચા કાશ્મીરીઓ, માનવતાના દુશ્મન, કાશ્મીરના દુશ્મનો। ઈદના એક દિવસ પહેલા કાશ્મીરના જ એક એવા યુવાનનો જીવ લીધો કે જેને માથા પર ભારતીય હોવાનું ગૌરવ બાંધી લીધું હતું। તેના જીવનનું ધ્યેય હતું કે કાશ્મીર ઘાટી હવે આતંકીઓનું ઘર નહીં બને। આ ધ્યેય સાથે તે જીવ્યો અને આ જ ધ્યેય સાથે તે મોતને ભેટ્યો, પરંતુ મોતને ભેટતાની સાથે આખા દેશને કાશ્મીરીયતના પાઠ ભણાવી દીધો। સુપુર્દ એ ખાક થતા પહેલા આતંકના આંકાઓ એ સંદેશ આપતો ગયો કે તેની કાયરતાપૂર્ણ હરકતો સામે કાશ્મીરની જનતા ઝૂકી નથી અને ઝૂકશે પણ નહીં। એક ઔરંગઝેબ શહીદ થયો તો લાખો ઔરંગઝેબ ઉભા થશે। કહેતા હું કે મેં ઉધર આકર ઉનકો મારુંગા, સેનામાં ભરતી હોકર ઉધર હી અપની પોસ્ટિંગ કરુંગા, ઉસી જગહ જિસ જગહ ઔરંગઝેબ ભૈયા થે હમારે, ઉસી જગહ ઉનકો ભી મારુંગા। જનાજાની આ ભીડ દર્શાવે છે કે કાશ્મીરની જનતાને તેમની આ ભૂમિ માટે પ્યાર છે અને આ ભૂમિ માટે લોહી રેડનારા માટે માન છે। એ જ કારણ છે કે એક જવાનની શહીદી પર આખા ગામે ઈદની ઉજવણી કરવાનું માની બાંધ્યું। ઈદ મે ઈદ થી બહુ ખુશી કા દિન થા, લેકિન ખુશી કે બદલે હમારે કો તો અભી બહુ જ્યાદા ગમ હૈ। अभी क्या करें, हमारे इधर गांव में किसी ने खुशी से ईद बनाई नहीं है। यहाँ पे लाउड स्पीकर लगते थे, आवाज आती थी, तीन तीन घंटे यहाँ पे नातें बोली जाती थी, मसले होते थे, अदायतें सिखाई जाती थी, तो आज यहाँ पे कानों तक आवाज नहीं पहुंचा है। जहाँ जहाँ भी देखो खाली रोने का आवाज आ रहा है। कश्मीरी जनता पण हवे समझी चुकी है कि वो सतत भयना अवधार वच्चे जीवी रहे।
તેના માટે એકલું પાકિસ્તાન જવાબદાર નથી. કેટલાક સત્તા ભૂખ્યા નેતાઓનો સ્વાર્થ પણ તેમાં કારણભૂત છે. રહી રહીને હવે અવાજ ઉઠી રહ્યો છે કે કાશ્મીરના આવા ગુનેગારોને પણ પકડી પકડીને ખતમ કરવામાં આવે. મુજે તુ કે ચીઝ કા કે મે ઓર કુછ નહીં કહુંગા. मुझे ऊपर नेता बैठे हैं जो कश्मीर के अंदर नेता बना के बैठे हैं, ये अपनी सीट के लिए लड़ रहे हैं और दुनिया को मरवा रहे हैं. इन नेतों को हटा जाए यहाँ से. नरेंद्र मोदी का नहीं फैसला कर देता हम इसका फैसला. कश्मीर में झंडा पाकिस्तान का कैसे लगता है? हमारा झंडा क्यों नहीं लगता? हमारा हिंदुस्तान का झंडा लगना चाहिए, पाकिस्तान का लगना चाहिए. કાશ્મીર માં એક તરફ પાકિસ્તાન ફેંકેલા ફદિયાની લારસ હાથમાં પથ્થર ઉઠાવી લેતું આ ટોળું છે, તો બીજી તરફ જનાજામાં ઉમટેલી આ ભીડ પણ. જે કહી રહ્યું છે કે એક ઔરંગઝેબ ગયો છે, પરંતુ અહીંથી આ ધરતીની રક્ષા માટે આવા હજારો ઔરંગઝેબ હવે ઉભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કાશ્મીરનો એ ચહેરો પણ જોઈ લો જે આજ પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય. એક કાશ્મીરી દુનિયા સામે પાકિસ્તાની એજન્ટની પોલ ખુલી. 58 સેકન્ડના એક વિડીયોમાં એક સામાન્ય કાશ્મીરી નાગરિકે આતંકને પોષનારાઓની ધુલાઈ કરી નાખી. કાશ્મીરના યુવાનોને ગુરા કરતા અલગાવતાવાદીઓ સામે એક કાશ્મીરીએ કરેલા એલાને જંગનો આ વિડીયો તમે પણ જુઓ. કાશ્મીર ઘાટીના ફતેદલ વિસ્તારનું એક રૂમ. આ રૂમમાં કેટલાક હુરિયત નેતાઓ બેઠા છે. ત્યાં જ એક કાશ્મીરી યુવક અહીંયા આવીને ગર્જના કરે છે અને હુરિયત નેતાઓની બોલતી બંધ થઈ જાય છે. જો કે ડીપીએસ મે પડતી હૈ જિસ પે યહી ગિલાની સાહબ જન કે લિયે મેં ભી કિસી ટાઈમ પે જાન દેને કે લિયે તૈયાર હુઆ કરતા થા. જો બોલતે થે ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલ્સ મે આપ લોગ અપને બચ્ચોં કો મત લે જા કરે, ગિલાની સાહબ કા સ્ટેટમેન્ટ હૈ યે. એન્ડ ધ સેમ ગિલાની સાહબ વહી બોલ રહે હૈ. મેં કોંગ્રેચ્યુલેટ કરતા હું ઓર યે યુથ કે લિયે સ્ટુડન્ટ્સ કે લિયે રોલ મોડેલ હૈ. જબકિ કેસર જિસકી દો બહેને જિનકો યે ભી પતા નહીં કે શહાદત હૈ ક્યા, અબ નિઝામે મુસ્તફા ચલાયેંગે. જો બંદા જો એક ઘંટે મેં આપની શહાદત કે બાદ સુપરદ ખાક હોના ચાહીએ ઉસકો આપને સડક પે નુમાઇશ કે લિયે રખા હૈ. ધીસ ઇઝ નિઝામે મુસ્તફા. યે તો નિઝામે મુસ્તફા થા હી નહીં કભી. કભી રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કિસી મૈયત કા ઇંતઝાર નહીં કરવાયા, તાકી આપ લોગોં કે નામ નિહાદ લીડરોં કી જો વો કૈસે હોતે હૈ આપકે પાસ બચ્ચે જો આપકે પાસ આતે હૈ બાત કરતે હૈ સિર્ફ નારેબાજી હોતી હૈ. હમે એક જવાબ તો દીજે, લીડરશિપ ક્યા કર રહી હૈ? ઉસને કબર મે કલ ક્યા કિયા હોગા? આપને દેખા થા એસે લાખો લોગ હૈ જો ડરતે હૈ હુરિયત કે નામ સે. અબ યુવાનના એક એક શબ્દ હુરિયત નેતાઓને તીરની જેમ લાગતા હશે. સોશિયલ મીડિયા પર આ વિડીયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વિડીયો સામાન્ય કાશ્મીરીઓને લૂંટતા અલગાવવાદીઓને ઉઘાડા પાડી રહ્યો છે. એક સામાન્ય કાશ્મીરી જેને કોઈ ઓળખતું નથી તેણે અલગાવવાદીઓના ઈરાદાને બેનકાબ કરી દીધા. આ વિડીયોના દરેકે દરેક શબ્દોનો અર્થ અમે સ્પષ્ટ કરીશું. પહેલા આ વિડીયોની સમગ્ર હકીકત જાણી લો. જબકી કેસર જિસકી દો બહેને જિનકો યે ભી પતા નહીં કે શહાદત હૈ ક્યા, અબ નિઝામે મુસ્તફા ચલાયેંગે. જો બંદા જો એક ઘંટે મેં આપની શહાદત કે બાદ સુપરદ ખાક હોના ચાહીએ ઉસકો આપને સડક પે નુમાઇશ કે લિયે રખા હૈ. ધીસ ઇઝ નિઝામે મુસ્તફા. યે તો નિઝામે મુસ્તફા થા હી નહીં કભી. કભી રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કિસી મૈયત કા ઇંતઝાર નહીં કરવાયા. પહેલી જૂને શ્રીનગરના નૌહટા વિસ્તારમાં સેનાના જવાનો પર પથ્થર મારો થયો. આ દરમિયાન જ સીઆરપીએફની ગાડી નીચે કેસર અહમદ નામનો યુવાન આવી ગયો અને તેનું મોત થયું. બીજી જૂને કેસરના જનાજામાં હુરિયત નેતાઓની આવવાની રાહ જોવાઈ રહી હતી. હુરિયતના કોઈ નેતા જનાજામાં તો ન આવ્યા, પરંતુ 3 દિવસ બાદ કેસરના ઘરે યોજાયેલી શોકસભામાં કેટલાક નેતાઓ પહોંચ્યા. આ નેતાઓને જોઈ યુવાનનો રોષ ફાટી નીકળ્યો અને હુરિયતની જૂઠી હમદર્દીની પોલ ખોલી નાખી. આ યુવાન કોણ છે તે જાણી શકાયું નથી,
આ વિડિયો કોણે બનાવ્યો અને ઇન્ટરનેટ પર કોણે પોસ્ટ કર્યો તે પણ સામે નથી આવ્યું. પરંતુ આ યુવાન હુરિયત નેતાઓની આંખમાં આંખ નાખીને પૂછી રહ્યો છે કે હુરિયત નેતાઓના બાળકો શા માટે અંગ્રેજી સ્કૂલમાં ભણે છે અને સામાન્ય કાશ્મીરના બાળક જનાજાની પણ અવગણના કરે છે. આ સવાલ તે એટલા માટે ઉઠાવી રહ્યો છે કે જે શમા શબ્બીરની વાત કરી રહ્યો છે તે અલગાવવાદી નેતા શબ્બીર શાહની દીકરી છે. ટેરર ફંડિંગ કેસમાં શબ્બીર શાહ તિહાડ જેલમાં બનશે. શમા કાશ્મીરની ડીપીએસ સ્કૂલમાં ભણતી હતી, જેને લઈ આ યુવાન સવાલ ઉઠાવી રહ્યો છે કે સામાન્ય કાશ્મીરીન જો સારી તાલીમ લે તો વાંધો શું છે. અલગાવવાદી નેતાઓના આ બેવડા વલણની કહાની લાંબી છે. જે પોતાના બાળકોને તો સારી તાલીમ આપે છે પરંતુ સામાન્ય કાશ્મીરી નાગરિકોના હાથમાં પથ્થર પકડાવી દેશે. આજ અલગાવવાદી નેતાઓના ભાષણો સાંભળી સામાન્ય કાશ્મીરી નાગરિકો હિંસાનો રસ્તો અપનાવે છે. પરંતુ ખુદ આ નેતાઓના બાળકો આમાં ક્યાંય જોવા મળતા નથી. તેમના બાળકો વિદેશમાં મોજ કરે છે અને માટે જ આ યુવાન કહી રહ્યો છે કે હવે હુરિયતથી લોકો ડરવા લાગ્યા છે. कैसे होते हैं आपके पास बच्चे जो आपके पास आते हैं बात करते हैं सिर्फ नारेबाजी होती है. हमें एक जवाब तो दीजिए, लीडरशिप क्या कर रही है? उसने कब्र में कब क्या किया होगा? आपने देखा था ऐसे लाखों लोग हैं जो डरते हैं हुर्रियत के नाम से. अब નિર્દોષ લોકોના દિલમાં નફરત પેદા કરતા આવા ગદ્દાર નેતાઓના કારણે કાશ્મીર ઘાટી આજે પણ હિંસાની આગમાં સળગી રહેશે. પરંતુ અલગાવવાદીઓ જે હાથમાં પથ્થર આપવાના ઇશારે કાશ્મીરના યુવાનોને ઉશ્કેરતા નેતાઓથી હવે આ યુવાનોનો મોહ ભંગ થઈ રહ્યો છે. એટલું જ નહીં, હવે દિવસો પણ દૂર નથી જ્યારે હુરિયત યુવાનોના હાથમાં આપેલ પથ્થર તેમની જ તરફ ફેંકાવા લાગશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાશું એક બ્રેક. વેલકમ બેક. કાશ્મીર પ્રત્યેની માતૃભૂમિ પ્રત્યેની વફાદારીની વધુ એક તસવીર સામે આવી હતી વર્ષ 2017માં. એ પણ રમઝાન માસ હતો અને કાશ્મીરની રક્ષા કરવાની શપથ લઈ નીકળેલા એક ડીએસપીની ટોળાએ પથ્થર મારી હત્યા કરી નાખી. પરંતુ આ હેવાની ટોળાને ડીએસપીના પરિવારે એમ કહીને જડબાતોડ જવાબ આપ્યો કે હા, અમે ભારતીય છીએ, અમે ઇન્ડિયન છીએ. એક શહીદના પરિવારના આ શબ્દો સાંભળો. આંખમાં આંસુ છે, હૃદયમાં પારાવાર પીડા, શબ્દોમાં ભારુભાર દર્દ છલકે છે અને તેમ છતાં તેમને ગર્વ છે ભારતીય હોવાનો. આ પરિવાર જાણે છે તેમના લાડકવાયાની ક્રૂરતાથી હત્યા કરનારા લોકો પણ આજ ધરતીના સંતાનો છે. મોદી કે લોગ નહીં થે અપનોને મારા હે ઓર અપને ઇસકા જવાબ દેંગે ઓર ખૂન કે બદલે ખૂન પીએંગે વો. એક વર્ષ પહેલા રમઝાન માસ માં જ કાશ્મીર થી આવેલા આ દ્રશ્યોને દેશના લોકો ભૂલ્યા નથી. રમઝાન નો એ અંતિમ શુક્રવાર હતો જ્યારે એક વિશેષ નમાઝ નું આયોજન કરાયું હતું. કાશ્મીરના નોહટ્ટા વિસ્તારમાં મસ્જિદ બહાર પહેરો ભરી રહેલા ડીએસપી અયુબ પંડિતની ટોળાએ પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. મસ્જિદની બહાર ખેલાયેલા ખૂની ખેલના એ દ્રશ્યો આજે પણ રૂવાડા ખડા કરી દે છે. પાગલની જેમ ટોળું અયુબ પંડિત પર તૂટી પડ્યું. પોતાના બચાવ માટે ડીએસપીએ હવામાં ફાયરિંગ કર્યું અને ભીડ તેમના પર તૂટી પડી. એક કિલોમીટર સુધી લોકો તેમને ઢસડીને લઈ ગયા અને જ્યાં સુધી ડીએસપીનું મોત ન થયું ટોળું તેમને મારતું રહ્યું. ઇસ્લામના રક્ષણના નામે, ધર્મના રક્ષણના નામે જે ટોળાએ પથ્થર હાથમાં ઉઠાવ્યા તેને તો પૂછો કે એક નિર્દોષની ક્રૂરતાથી હત્યા કરીને
તેઓ કયા ધર્મનું રક્ષણ કરી રહ્યા છે? આ સવાલ પૂછવાનો અર્થ એટલા માટે પણ નથી કારણ કે કાશ્મીરના લોકો પણ જાણે છે કે ટોળા પાછળ દોરી સંચાર કરનારા લોકો કોઈ બીજા છે. એ જ કારણ છે કે આ ક્રૂરતા આચરનારાઓને અયુબ પંડિતના પરિવારે છાતી ઠોકીને જવાબ આપ્યો કે અમે ભારતીય છીએ, તમારાથી થાય તે કરી લો. આ ઘટનાઓ કાશ્મીરીઓનો આ પોકાર દર્શાવે છે કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે કાશ્મીરમાં ધર્મના નામે જે લોકો આતંકની આગ ફેલાવી રહ્યા છે, કાશ્મીરની ધરતીને રક્તરંજિત કરી રહ્યા છે. તેમને ન તો ધર્મ સાથે કોઈ લેવા દેવા છે, ન માનવતા સામે કોઈ લેવા દેવા. અયુબ પંડિત, ઔરંગઝેબ જેવા શહીદના જનાજામાં ઉમટતી ભીડ મૌન રહીને પણ આતંકના આકાઓને કહી રહી છે કે કાશ્મીરને બરબાદ કરવાની તેમની મેલી મુરાદ ક્યારેય પૂરી નહીં થાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.